ગુજરાતની રાજનીતિને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જેમને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ઉઠી છે માંગ, આ માંગ કરી છે કોળી સમાજના આગેવાનોએ. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વહેતી થઈ છે, એવામાં કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની રજૂઆત છેક દિલ્હી સુધી કરાઈ છે. જોકે ખુદ કુંવરજી બાવળિયાનું કહેવું છે કે હિતેચ્છુએ ઉભે કરેલી આ વાત છે, નિર્ણય તો હાઈકમાન્ડ કરે છે. સાંભળો, એવી કોઈ માંગણી છે જ નહીં. કોઈ લોકો આ તો ઊભું કરેલી વાત છે, જે નિર્ણય કરવો તો હાઈકમાન્ડ કરે, કોઈ માંગણી થોડી વાત છે. એટલે તો કોઈ બિન પાયા વિહોણી વાત છે. એટલે કોઈએ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી એવું કોઈ વાત છે જ નહીં. તો આ તરફ કોંગ્રેસ કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગને ભાજપમાં અસંતોષ સમાન ગણાવી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે લોકસભા ચૂંટણી બાદ ભાજપના કાર્યકર્તાઓમાં હિંમત ખુલી છે અને અવાજ ઉઠાવતા થયા છે. એમને ત્યાં ઘણું બધું ઘણી રીતે ચાલી રહ્યું છે અને મને આનંદ છે કે આજ સુધી જેનો અંતરાત્મા દબાયેલો હતો એવા વ્યક્તિઓનો અંતરાત્મા બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની શરૂઆત થઈ છે. અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાજપના કાર્યકર્તાઓને લાગ્યું કે આ બાયા ઊંટ પહાડ કે નીચે, હવે દિલ ખોલીને બોલાય એવું વાતાવરણ ઊભું થયું છે. એટલે બોલતા થયા છે, એનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીના માટે આંતરિક લોકશાહીની એક બારી ખુલ્લી છે અને એમાંથી લોકોનો અવાજ શરૂ થયો છે.